नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 8 गणित गणित में चैप्टर 11 છે માપન। તો આજના લેક્ચરમાં આજના સેશનમાં આજે આપણે સ્વાધ્યાય 11.2 નો 8મો દાખલો જોઈશું। 8મો દાખલો એટલે કે આપણે એ કહેલે છે કે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ક્ષેત્ર ખરીદવા ઈચ્છે છે। કેવો સમલંબ આકારનું એકને ક્ષેત્ર ખરીદવું છે, બરાબર। પછી તો કે ક્ષેત્રની नदी तरफ की बाजू है, बराबर। खेतर की नदी तरफ की बाजू आ नदी है, खेतर की नदी तरफ की बाजू है, रस्ता तरफ की बाजू ने समांतर अने अंतर में भगने छे। आ जे छे एक बाजू नदी छे अने एक बाजू शू छे तो के रस्तो छे, रस्तो छे। समांतर बाजू वच्चे नो लंब अंतर, लंब अंतर पण तमने आपी दीधुं छे 100 मीटर होय तो खेतर नदी तरफ नी बाजू नी लंबाई आ बाजू नो माप मेळवानो दीधो छे। आ बाजू नो केटलो माप थाय नाम आपको आपी देवानुं एबीसीडी समलंब चतुष्कोण छे, बराबर। एबीसीडी शुं छे? समलंब चतुष्कोण। एमां क्षेत्रफळ पण आपणने आपी दीधुं छे, केटलुं आप्युं छे खेतरनुं क्षेत्रफळ बराबर 10,500 मीटर स्क्वेर आप्युं छे, केटलुं आप्युं छे 10,500 मीटर स्क्वेर। लंब अंतर पण आपेलुं छे, लंब अंतर केटलुं आप्युं छे 100 मीटर। पण आपणे एवुं कीधुं के रस्ता बाजुनुं जे माप जे छे एनुं अंतर करता नदी बाजुनुं अंतर बमणुं छे। तमे समलंब चतुष्कोणमां जुओ આ બાજુનું માપ છે એના કરતા આ બાજુ માપ તો વધારે જોવાનું, એટલે કે AB કરતા CD નું માપ બમણું છે। તો ધારો કે AB ની લંબાઈ x મીટર છે તો CD ની લંબાઈ કેટલી થશે એના કરતા બમણી, કારણ કે આપણને રકમ આપેલું છે। તો CD ની લંબાઈ समलंब समलंब चतुष्कोणनुं क्षेत्रफळ, चतुष्कोणनुं क्षेत्रफळ बराबर 1/2 एने गुण्या समांतर बाजुओनो सरवाळो, समांतर बाजुओनो सरवाळो एने मल्टीप्लिकेशन लंब अंतर। तो 1/2 समांतर बाजुओनो सरवाळो, समांतर बाजु એટલે x અને 2x બેનો સરવાળો કરો એટલે x + 2x એના મલ્ટીપ્લિકેશન લંબ અંતર કેટલો થયો છે 100, ક્ષેત્રફળ કેટલું આપેલું છે 10,500 મીટર સ્ક્વેર। હવે આ બે જે છે એને સામે મૂકો એટલે આવું થાય 10,500 एने मल्टीप्लिकेशन 2 इज इक्वल टू x + 2x એટલે 3x, 3x એને મલ્ટીપ્લિકેશન 100। તો આ 100 જે છે ગુણાકારના સંબંધમાં બરાબર કે સામાન્ય સેટ મોકલો તો ભાગાકારના સંબંધમાં મીન્સ કે આવું થશે મિત્રો કે 10,500 એને મલ્ટીપ્લિકેશન 2 ડિવાઇડેડ બાય 100 સો बराबर 3x વત્તા m ના m જ 0 0 કેન્સલ 0 0 કેન્સલ। હવે આ 3 જે છે એ પણ ક્યાં જશે છેદમાં, કારણ કે આપણે x ની વેલ્યુ મળેલી છે। તો શું થશે તો કે 105 એને ગુણ્યા 2 ના છેદમાં 3 બરાબર x 105 ને 3 વડે ડિવાઇડ કરી શકાય
નદી તરફ ની લંબાઈ કેટલી હશે? નદી બાજુ ની લંબાઈ કેટલી? તો કે 2x. નદી તરફ ની બાજુ ની લંબાઈ કેટલી હશે? 140 મીટર હશે. જોઈ આવે એના પછીનો દાખલા નંબર 9. 9 માં શું કીધું છે જુઓ, જે રકમ માં શું કીધું છે? તો કે જમીન ઉપર બેઠેલ એક ઓટલો છે, જમીન ઉપર બેઠેલો એક ઓટલો છે અને ઉપરનું સમતલ સમબાજુ અષ્ટ આકારનું છે. આકૃતિ તમને આપેલી છે. કેવી આકૃતિ છે જુઓ રકમમાં? તો કે એક લંબચોરસ આપેલું છે અને બંને બાજુ સમલંબ ચતુષ્કોણ છે. બંને બાજુ સમલંબ ચતુષ્કોણ છે અને વચ્ચે જે આપેલું છે લંબચોરસ આપેલું છે અને એનું માપ પણ તમને આપેલું છે 11 મીટર અને 5 મીટર. આ જે છે 11 મીટર છે અને આ જે છે 5 મીટર તમને આપેલું છે. અને કીધું છે સમબાજુ અષ્ટકોણ, બધી બાજુનું માપ 5-5 છે, 5-5 મીટર છે. કેટલું છે? 5-5 મીટર. આ જે માપ હશે કેટલું છે? 11 મીટર. બરોબર. આગળ જુઓ શું કહેવું છે બીજું. તો કે જે આકૃતિમાં દર્શાવેલ છે અને આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ મળ્યું. આનું ક્ષેત્રફળ મળ્યું છે તો મિત્રો સમલંબ ચતુષ્કોણ છે, બધી આ સમલંબ ચતુષ્કોણ અને આ સમલંબ ચતુષ્કોણ બે સમલંબ ચતુષ્કોણ છે. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી લે એને ગુણ્યા 2 કરી દઈશું આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે પ્લસ લંબચોરસ હજુ પણ તમને લંબ અંતર આકૃતિમાં આપેલું છે. કેટલું આપેલું છે? 4 મીટર આપેલું છે. મૂકો સૂત્ર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 સમાંતર બાજુઓનો સરવાળો, સમાંતર બાજુઓનો સરવાળો એને મલ્ટીપ્લિકેશન શું આવશે? લંબ અંતર. લંબ અંતર. હવે જે વેલ્યુ આપેલ છે એ મૂકી દો 1/2 એઝ ઇટ ઇઝ. સમાંતર બાજુનો સરવાળો, તો સમાંતર બાજુ એટલે કે 11+5 એને મલ્ટીપ્લિકેશન લંબ અંતર તમને આપેલું છે 4. આપો સદુરૂપ 1/2 11+5 એટલે 16 એને મલ્ટીપ્લિકેશન 4. 2×8 એટલે 16, 8×4=32 મીટર. સમલંબ ચતુષ્કોણનું એકનું ક્ષેત્રફળ મળ્યું પણ કેવા છે? 2 છે. તો 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2×32. 2×32 એટલે 32×64 મીટર સ્ક્વેર. ચાલો સમલંબ ની વાત કરીએ. હવે લંબચોરસ નું મેળવી લઈએ. તો લંબચોરસ નું ક્ષેત્રફળ બધાને આવડે છે. લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર શું આવે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તમને આપેલી છે 11 મીટર, પહોળાઈ આપેલી છે 5 મીટર. તો 11×5 એટલે 55 મીટર. ચાલો
ચાલો લંબચોરસ મળે જો સમલંબ મળે જો હવે ટોટલ ટોટલ તમને શું મળે મને કીધું છે તો કે અષ્ટકોણીય સમતલ તો અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ બરાબર શું આવશે ટોટલ આ બધાનો સરવાળો 64 + 55 4 ને 5 9 6 ને 5 11 એટલે કે 119 મીટર સ્ક્વેર આવે તો નીચે લખવાનું કે અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ 119 મીટર સ્ક્વેર થાય વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ છે પહેલા સમલંબનો ઉપરનો મેળવેલો અથવા નીચેનો મેળવેલો બધી બાજુ સરખી છે બંને સમલંબનો જે છે એક સમલંબનો મળે છે પછી એને ગુણ્યા 2 કરી દો એટલે બે સમલંબનો મળે જો પછી લંબચોરસનો મેળવેલો બધાનો સરવાળો કરી દો એટલે અષ્ટકોણીયનું તમને સમતલનું ક્ષેત્રફળ મળી જાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 11.2 ના નવમા ધોરણ સુધી પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિડિયો સાથે નવા લેક્ચર સાથે મળીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત તો મિત્રો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો બોર્ડનો